વધીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખુદ હવે એક એક રૂપિયો ઉઘરાવવા મજબૂર બન્યા છે અને આ મજબૂરી ઊભી કરી છે ખુદ વાઇસ ચાન્સેલર અને મેસની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓએ વીસીના બંગલા પર વિરોધ નોંધાવ્યો હતો અને જેમાં વીસીએ બંગલાના ગેટમાં નુકસાન થતા ફરિયાદ નોંધાવી હતી જેથી હવે ફરી એક વખત વિદ્યાર્થીઓ અનોખો વિરોધ કરી રહ્યા છે. 200 લોકોના ટોળા સામે વીસીના બંગલા પર વિરોધ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી તો પોલીસ ફરિયાદ થતાં એજી એસટીયુ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી સંગઠન દ્વારા સમગ્ર મેસ કેમ્પસમાંથી એક એક રૂપિયો ઉઘરાવવામાં આવ્યો અને વીસીના બંગલા પર થયેલા 2000ના નુકસાનની વિદ્યાર્થીઓ ભરપાઈ કરશે. તો 200ના ટોળા સામે થયેલ ફરિયાદ મામલે વિદ્યાર્થીઓએ એક એક રૂપિયો ઉઘરાવ્યો છે. હવે વિદ્યાર્થીઓ વીસીના બંગલે જઈ 2000 રૂપિયા આપશે અને આગામી સમયમાં ફરિયાદ પાછી નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વાઇસ ચાન્સેલર સર છે તેમના નિવાસસ્થાને ગયા હતા અને આ જે નિવાસસ્થાન છે તે સરકારી નિવાસસ્થાન છે અને એમએસ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે. તો કંઈક ને કંઈક લગભગ 200થી વધારે વિદ્યાર્થીઓએ ત્યાં આંદોલન કર્યું હતું અને એ આંદોલનના સ્વરૂપે લગભગ 2000 રૂપિયાનું જે નુકસાન છે, જે ડેમેજ છે, મુખ્ય જે દરવાજો હતો, ગેટ હતો, તે થયો હતો. ફક્ત 2000 રૂપિયાના નુકસાનના કારણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર દ્વારા 200 વિદ્યાર્થીઓ ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને એ લોકો ઉપર એફઆઈઆર કરવામાં આવી. જ્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને 2700 લાખો રૂપિયામાં પગાર ધરાવતા હોય અને તે લોકો 2000 રૂપિયાનું નુકસાન સહન ના કરી શકતા હોય તો આ એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો મધ્યમ વર્ગથી આવતા હોય છે. અમારા દ્વારા આ 2000 રૂપિયાની જે ભરપાઈ છે તે કરવા માટે 200 વિદ્યાર્થીઓ ઉપર જે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે લોકો જોડે અમે ઊભા છે. 2000ના નુકસાન પર વાઇસ ચાન્સેલરે જે 200 વિદ્યાર્થીઓ પર કેસ કરવામાં આવેલ છે, એફઆઈઆર કરવામાં આવેલ છે, તે કયા જગ્યા પર યોગ્ય છે એ કંઈક દેખાતું નથી. યુનિવર્સિટીની ઇતિહાસમાં પહેલી વાર જે આ યુનિવર્સિટીને માટે કાળો દિવસ કહેવામાં આવે છે કે 200 વિદ્યાર્થીઓ પર એક સાથે કેસ કરવામાં આવેલ છે. શું આ 2000 રૂપિયાના નુકસાન પર 200 વિદ્યાર્થી પર કેસ કરવો યોગ્ય છે? અમારે આ જે 200 વિદ્યાર્થીને પર કેસ કર્યો છે એના સાથે છે અને જે 2000નું નુકસાન કરેલ છે એના માટે અમે દરેક વિદ્યાર્થીઓ પાસે જઈને એક એક રૂપિયો ઉઘરાવીને 2000 રૂપિયા એકત્રિત કરીને અમે યુનિવર્સિટીને હેડ ઓફિસ પર